ખેડાના નડિયાદમાં વિવિધ જગ્યાએ કાચા પાકા દબાણોનો જમાવડો જોવા મળી રહ્યો છે, પરંતુ ઘણી જગ્યાએ જ્યાં દબાણ હટાવવામાં ન આવ્યું ત્યાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે। ખાસ કરીને નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વૈશાલી રોડ, લોયલા આઈટીઆઈ થી લઈને જલક તરફ જવાના રોડ સહિતના રસ્તા પર છેલ્લા ઘણા વર્ષોથી દબાણનો રાફડો ફાટ્યો હતો। પાલિકાના નકશા પર આ રોડ 60 ફૂટનો છે, પરંતુ દબાણને કારણે આ રોડ 10-12 ફૂટનો થઈ ગયો હતો। લોકોએ રોડના કિનારે કાચા પાકા ઘર બાંધી દીધા હતા, જેના કારણે આ રોડ પરથી અવરજવર કરવા માટે લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડતો। ત્યારે આ દબાણો દૂર કરવા માટે નડિયાદ નગરપાલિકાએ આશરે 75 જેટલા દબાણકર્તાઓને એક અઠવાડિયા અગાઉ નોટિસ પાઠવી હતી અને દબાણ દૂર કરવા જાણ કરી હતી, પરંતુ પાલિકાની નોટિસને અવગણના કરવામાં આવતા અંતે પાલિકાની દબાણ વિભાગની 2 જેસીબી મશીન સાથેની ટીમ સ્થળ પર પહોંચી અને આવા ગેરકાયદેસર દબાણોને તોડવા માટે કામગીરી હાથ ધરી। મહત્વનું છે કે નગરપાલિકા દ્વારા આ ઝુંબેશ અંતર્ગત ઇન્દિરા નગરી વિસ્તારમાં 100 કરતા વધુ દબાણ તોડી પાડીને રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો છે। જલક પોલીસ ચોકી રોડ, કેનાલ રોડ ઉપર ઇન્દિરાનગર વિસ્તારની અંદર નગરપાલિકાના જે ખુલ્લા પ્લોટો આવેલા હતા તે તથા રસ્તાની બંને બાજુ દબાણ કરવામાં આવેલ હતું। આ દબાણને હટાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે, જેમાં પોલીસ વિભાગ, રેવન્યુ સ્ટાફ, નગરપાલિકાનો સ્ટાફ સાથે મળી અને સમગ્ર કામગીરી ચાલુ કરેલ છે, જેમાં લોકોનો પણ સહકાર મળેલો છે અને જાતે પણ એ લોકો દૂર કરવાનો હવે કામગીરી ચાલુ કરી દીધેલ છે। આમ અંદાજિત 100 જેટલા ઝૂંપડાઓ દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે। કેટલા વાહનોનો કેટલાનો ઉપયોગ કર્યો છે? અંદાજિત 2 જેસીબી છે, 3 ટ્રેક્ટર છે, પણ લોકો સ્વયં પોતાની રીતે કાઢે છે, જાતે જ કાઢી લે છે। કેટલા વર્ષથી આ દબાણ હતું? આ લગભગ આમ તો બહુ શરૂઆતમાં ઓછું દબાણ હતું, 10 વર્ષ થયા છે, પણ શરૂઆતમાં ઓછું હતું, પણ હવે અત્યારના રસ્તા પૈકી પણ એ લોકોએ દબાણ કરવાનું ચાલુ કરી દીધેલ છે અને રસ્તામાં પણ ઘૂસવાનું ચાલુ કરી દીધેલ છે। નગરપાલિકાનો શું પ્લાન છે આવનાર સમયમાં આ જગ્યા વિશે? આ જગ્યાનું અમારે ડેવલપમેન્ટ કરવાનું પ્લાન છે, જેમાં એકચ્યુઅલી નગરપાલિકાના આ જગ્યાનો હેતુ જ ઓપન ફોર રહેલ છે, જેમાં ગાર્ડન એ વગેરે બનાવી શકાય, જેને હવે અમે ડેવલપ કરવાની કામગીરી કરશું। નડિયાદ નગરપાલિકા દબાણ હટાવો ઝુંબેશમાં લાગી છે, ત્યારે નડિયાદના અન્ય વિસ્તારના પણ દબાણો હટાવાય, જેના કારણે માથાના દુખાવા સમાન બની ગયેલા દબાણો દૂર થઈ શકે। પ્રજા એવું પણ કહે છે કે નડિયાદ નગરપાલિકા રાજકીય વગ ધરાવતા લોકોના દબાણો હટાવવામાં કોઈ જાતનો રસ લેતી નથી, આવા લોકોના દબાણો પણ દૂર થવા જોઈએ। નડિયાદથી હેતાલી શાહનો અહેવાલ, ગુજરાત તક।